આજના વિડીયોમાં વાત કરીશું કે જે લેબર કોન્ટ્રાક્ટરો છે તેમના માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે આજના વિડીયોમાં જાણીશું કે રાજ્ય સરકારે શું નિર્ણય લીધો છે તો અમારી ચેનલ જે નવા છે તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બે લાઇકોન પણ દબાવી દેજો જેથી લેબર કોન્ટ્રાક્ટરની જે યોજનાઓ છે લેબર ડિપાર્ટમેન્ટની જે પણ યોજનાઓ છે લાયસન્સ બાબતની રિન્યૂ બાબતની તમામ માહિતી તમને અમારી ચેનલ થકી મળી રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકોન દબાવી દેજો તો વાત કરીએ મિત્રો શું નિર્ણય લીધો છે રાજ્ય સરકારે તો મિત્રો તમે આજનો ગુજરાત સમાચાર એટલે કે આઠ એપ્રિલ બે હજાર વીસ ગુજરાત સમાચારની અંદર આ જે છે ન્યૂઝ આવેલા છે કે લેબર કોન્ટ્રાક્ટરોને લાયસન્સ રિન્યૂ કરાવવામાં પંદરમી મે સુધી મુક્તિ ચૌદમી એપ્રિલ સુધી નેશનલ લોકડાઉન લાગુ છે અને સ્થિતિ મુજબ આગળ પણ વધવાની શક્યતા છે ત્યારે સરકારે રાજ્યના લેબર કોન્ટ્રાક્ટરોને લાયસન્સ રિન્યૂ કરવા માટે પંદરમી મે સુધી મુક્તિ આપી છે આગળ જોઈએ મિત્રો તેમના જે કાયદા છે કે એક કાયદો ઓગણીસો ઓગણ્યાસીનો છે અને એક કાયદો ઓગણીસો એક્યાસીનો છે તે હેઠળ તેમણે જે છે નિર્દેશ આપ્યા છે કે જે લેબર કોન્ટ્રાક્ટરના લાયસન્સ માર્ચમાં પૂરા થયા હશે કે ચાલુ એપ્રિલ મહિનામાં મુદત પૂરી થતી હશે તેમાંથી જે કોન્ટ્રાક્ટરોએ લાયસન્સ રિન્યૂ કરાવ્યા નહીં હોય તેઓને પંદરમી મે સુધી લાયસન્સ રિન્યુઅલમાંથી મુક્તિ આપવામાં આવે છે દરેક કોન્ટ્રાક્ટરે સમયસર લાયસન્સ રિન્યૂ કરાવવું ફરજિયાત છે પરંતુ હાલની લોકડાઉનની સ્થિતિમાં સરકારે કામ ચલાવું ધોરણે કોન્ટ્રાક્ટરોને મુક્તિ આપી છે એટલે જે પણ લેબર કોન્ટ્રાક્ટર મિત્રો છે તેમના જો લાયસન્સ માર્ચમાં કે એપ્રિલ મહિનામાં તેમના જે છે લાયસન્સ જો પૂરા થતા હોય વેલિડિટી પૂરી થતી હોય તો તેમને રિન્યૂ કરાવવા માટેની કોઈ જરૂર નથી તેમના લાઇસન્સ પંદરમી મે સુધી જે છે એ મુક્તિ મળેલ છે તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે એટલે ઘણા બધા મિત્રોને જે છે એ એપ્રિલ માર્ચમાં જે રિન્યૂ થતા હતા તેમને હવે ફરીથી કચેરીમાં હાલ પૂરતી જવાની જરૂર નથી તેમને પંદરમી મે સુધી એમને મુક્તિ આપવામાં આવી છે એટલે પંદરમી મે પછી તમે શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં જઈ અને રિન્યૂ કરાવી શકો છો તો જોતા રહીજો અમારી ચેનલમાં હજુ પણ અમે આવા વિડીયો કે લેબર કોન્ટ્રાક્ટરની લાયસન્સ બાબતના રિન્યૂ બાબતના યોજના બાબતના તમામ વિડિયો અમારી ચેનલમાં મૂકતા રહીશું થેન્ક યુ આભાર આભાર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત સાથે મળીશું આવતા વિડિયો સુધી થેન્ક યુ આભાર